ઈડરની સહકારી ઝીણમાં થયેલા ભ્રષ્ટાચારનો સમગ્ર મામલો ભ્રષ્ટાચાર મામલે રચાયેલી કસ્ટોડિયન કમિટીની કાર્યવાહી કમિટીના ઓડિટ દરમિયાન કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે. 11 જિલ્લા ડિરેક્ટરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે કલમ 81 અંતર્ગત ડિરેક્ટરોને સસ્પેન્ડ કર્યા. ચિત્રોડા, રતનપુર, છોટાસણ અને કાવા સહિતના ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિવિધ 19 જેટલા મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. સહકારી ઝીણના ડિરેક્ટરોએ લાખોના ભ્રષ્ટાચાર કર્યા હતા. 2019-2021 સુધી ઈડર ઝીણ બિલમાં લાખોનું કૌભાંડ થયું હતું. કોરોના કાળ દરમિયાન ખોટા બિલો રજૂ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું. સહકારી ઝીણની જગ્યા પર કોમ્પ્લેક્સ બનાવી દુકાનો વહેંચી નાખી હતી. ડિરેક્ટરોએ પોતાના મળતિયાઓને ઓછી કિંમતમાં આ દુકાનો વહેંચી હતી. સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઇન પર જોડાયા છે. સંદીપ, ઈડરની સહકારી ઝીણમાં થયેલા ભ્રષ્ટાચારનો સમગ્ર મામલો, અનેક લોકોને સસ્પેન્ડ કરાયા છે, શું વિગત? જી તો કશી ને, ઈડર સહકારી જીન કપાસની જીન મુખ્ય રહેલી છે. ત્યારે કપાસનું હબ ગણાતું આ જીનમાં કૌભાંડીઓ દ્વારા નજર બગાડતા 2019-2021 સુધીના જે બિલ છે, બિલ અને સહિતના જે દુકાનોનું કોમ્પ્લેક્સનું કોમર્શિયલ બાંધકામ કરવાનું જે મામલો સામે આવ્યો હતો, ભ્રષ્ટાચાર થયેલાનો મામલો સામે આવતા સ્થાનિક જે સભાસદ મંડળીઓ દ્વારા તેને ફરિયાદ કરવામાં આવી હતી. જિલ્લા રજિસ્ટ્રાર, રાજ્ય રજિસ્ટ્રારને ફરિયાદ કરતા રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા કસ્ટોડિયન કમિટીની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ કસ્ટોડિયન કમિટીની રચના કરતા તેને સમગ્ર મામલે અહેવાલ વિગત સરકારમાં રજૂ કરવાની વાત કરી હતી. ત્યારે કસ્ટોડિયન કમિટીની જે રજિસ્ટ્રાર દ્વારા જે ઓડિટ કરવામાં આવી હતી, ઓડિટમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કોર્ટમાં સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટમાં હાઈકોર્ટમાં કલમ 81 અંતર્ગત તમામ જે ભ્રષ્ટાચારીઓ છે તેની સામે ભ્રષ્ટાચારના જે પુરાવા રજૂ કર્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે ઈડર, ચિત્રોડા, રતનપુર, ચોટાસણ, કાવા સહિતના જે ડિરેક્ટરો છે, 11 જેટલા ડિરેક્ટરો છે, તેને સમગ્ર મામલે ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું હતું. 11 જેટલા જે મુદ્દાઓ છે, 19 જેટલા જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કોર્ટ દ્વારા 11 ડિરેક્ટરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતા સ્થાનિક જે રાજકારણ છે તેમાં ગરમાવો આવે છે અને ખળભળાટ સર્જાયો છે. જી ન્યા, બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર.